માં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ, ગોમતી ઘાટે 10-15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દ્વારકામાં વરસાદી માહોલ હોય, દરિયામાં ભારે કરંટ હોય, દરિયાના કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગાંડોતૂર બન્યો હોય, વરસાદી માહોલ વચ્ચે કિનારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ, જેના કારણે માછીમારોને પણ દરિયામાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. ગેમ ઝોન માટે બનાવ્યા નવા નિયમો, ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્કના મોડલ્સ રૂલ્સ હાઈકોર્ટમાં મુકાયા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુઓ મોટો અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડલ નિયમો બનાવી દીધા છે, જેને પબ્લિક ડોમેનમાં મુકાયા છે. મ્યુનિસિપલ કમિશનરોને પણ આ નિયમો મોકલી અપાયા છે. મ્યુનિસિપલ કમિશનર આ નિયમોમાં સુધારો કરી શકશે. આ નિયમોને હજુ નોટિફાઈડ કરવાના બાકી છે. 2 સપ્તાહમાં નિયમો અંગેનું જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટમાં રાજ્ય સરકારે બાંહેધરી આપી છે. તમામ બાબતોની દેખરેખ માટે વિશેષ કમિટીની રચના કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે નિયમોની અમલવારીના આયોજન અંગે પ્રશ્ન કર્યો હતો. કોર્ટે બંજી જમ્પિંગ અને સ્લાઇડિંગ રાઇડ્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ રાજ્યની 11,451 સ્કૂલમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે છે, કારણ કે આ તમામ સ્કૂલે એનઓસી જ નથી લીધી, જ્યારે 8 મહાનગરપાલિકામાં ફાયરની 1106 જગ્યા ખાલી છે. મંજૂર થયેલી હોવા છતાં ભરતી કરાઈ નથી. પીએસઆઈ પીઆઈની બદલીના નિયમ બદલાઈ ગયા છે. ગુજરાતમાં પોલીસમાં આમૂલ ફેરફાર થશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની પારદર્શિતા લાવવા માટે નિર્ણય લેવાયો છે. જે મુજબ કોઈ જિલ્લામાં સળંગ 5 વર્ષની નોકરી કરી હશે તો ફરજિયાતપણે નજીકના જિલ્લામાં બદલી નહીં થાય અને અન્ય ક્ષેત્રમાં બદલી કરાશે. તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ હેતુથી મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પીએસઆઈ કે પીઆઈને તે ઝોનના જિલ્લાઓમાંના નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં. જે બિન હથિયારધારી પીએસઆઈ કે પીઆઈએ એક જ ઝોનમાં 5 વર્ષ સળંગ અથવા તૂટક નોકરી કરી રહ્યા હોય તો તેમની બદલી કયા જિલ્લાઓમાં કે એકમોમાં કરી શકાશે નહીં. 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ નિયમોમાં અમુક કિસ્સા, જેમ કે પતિ પત્ની કેસ, ગંભીર બીમારી અને નિવૃત્ત નજીકનો સમયગાળો હોય તો કેસના મેરિટ અન્વયે વિચારણા કરી શકાશે. ગીરના સાવજ પરિમલભાઈ નથવાણીની બીજી કોફી ટેબલ બુક લોન્ચ. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પોતાની બીજી કોફી ટેબલ બુક કોલ ઓફ ધ ગીરનું વિમોચન કર્યું. ગીરના એશિયાઈ સિંહો પર લખાયેલા પુસ્તકની પહેલી નકલ 31 જુલાઈએ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કરી. અગાઉ 2017માં તેમણે ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તક પ્રસ્તુત કર્યું હતું. ભારે પવન સાથે વરસાદ, વરસાદમાં ડાંગ સર્જાયું ખુશનુમા વાતાવરણ. વરસાદને કારણે 0 વિઝિબિલિટી, પોઈન્ટ ટેબલ પર 0 વિઝિબિલિટી, મનમોહક વાતાવરણથી પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. ડાંગના હવામાં ભારે વરસાદ સાથે માહોલ ખુશનુમા થઈ ગયો છે. વિઝિબિલિટીમાં ખૂબ જ વધારે ઘટાડો આવતા 0 વિઝિબિલિટી જોવા મળી રહી છે. 10 ફૂટ દૂર પણ કોણ છે તેનો ખ્યાલ નથી આવી રહ્યો, પરંતુ આહલાદક નજારો જોવા માટે, અહેસાસ કરવા માટે જ પ્રવાસીઓ ત્યાં જતા હોય છે, જે તેમને મળી રહ્યું છે. તાળામાં સફેદ ફીણની નદી વહી. રાજ્યમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. ખેડા જિલ્લાના ડાકોરની ભવન્સ કોલેજ પાછળના વિજોલ રોડ પર ગરનાળામાં ફીણના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા. કેમિકલ માફિયાઓ કેમિકલ ગરનાળામાં ઠાલવતા હોવાની આશંકા છે. કેમિકલ માફિયાઓ નદી બાદ હવે કેમિકલયુક્ત પાણી ગરનાળામાં ઠાલવી રહ્યા છે. તેના કારણે આસપાસના વિસ્તારોમાં કેમિકલની દુર્ગંધ ફેલાઈ રહી છે. ગરનાળું પાણી શેઢી નદી સાથે ભળે છે, જેનો ઉપયોગ જળચર પ્રાણીઓ કરે છે. કેમિકલ માફિયાઓ જળચર પ્રાણીઓના જીવન સાથે પણ ચેડા કરી રહ્યા છે. નદી નાળાને પ્રદૂષિત કરતા કેમિકલ માફિયાઓ સામે શું તંત્ર કાર્યવાહી કરશે એ જોવું રહ્યું. અમરેલી પંથકમાં પાક પર સુકારા રોગનું સંકટ જોવા મળી રહ્યું છે. અમરેલી પંથકના અન્નદાતા પર ફરી મોટું સંકટ મંડરાયું છે. અહીં ભારે વરસાદ બાદ ખેતરોમાં મગફળી કપાસ સહિતનો પાક તો લહેરાઈ રહ્યો છે. મોમાગ્યો વરસાદ આવતા ધરતીપુત્રો પણ ખુશ હતા, પણ હવે લીલોછમ ખેતરો પર સુકારા નામના રોગનું સંકટ આવી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમરેલી જિલ્લાના ધારી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં મગફળીના છોડમાં સુકારા નામનો રોગ આવ્યો છે. આ રોગના કારણે મગફળીના છોડ પીળા પડી રહ્યા છે. ઈયળોનો ઉપદ્રવ એટલી હદે વધ્યો છે કે મગફળીના ઊભા છોડની ઈયળો સફાછટ કરી જાય છે. મોંઘી દાટ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા છતાં આ રોગ અને ઈયળો પર અંકુશ આવતો નથી. મગફળીના પાકમાં અણધારી આફતરૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનું માનીએ તો આ રોગ આવવાનું કારણ સતત વરસાદ છે. ધારી અને ગીર આસપાસના ગામોમાં સતત વરસાદી ઝાપટાઓ શરૂ રહે છે, જેના કારણે આ રોગ વધુ વકર્યો છે. અમરેલી જિલ્લામાં અંદાજે 2 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું. મગફળીના પાકમાં આવેલા આ રોગ નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને યોગ્ય સહાય કરવામાં આવશે. સહકાર અને માર્ગદર્શન આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે, અન્યથા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. વાણવડ પંથકમાં શાકભાજીના પાકનો સોત.
દ્વારકામાં ભારે વરસાદથી ખેતરોમાં તબાહી મચી ગઈ છે. મુશળધાર વરસાદ બાદ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખંભાળિયા, કલ્યાણપુર તેમજ ભાણવડના ગ્રામ્ય વિસ્તારો ખેડૂતોની શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું હોય છે. ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતોની શાકભાજીની ખેતીને નુકસાન પહોંચ્યું. વધુ પ્રમાણમાં વરસાદ થવાથી ફ્લાવર, રીંગણ, મરચી, તુરિયા, દૂધી જેવા પાકમાં ઉત્પાદન ઘટી ગયું છે. સાથે જીવાત પણ બેસી ગઈ છે, તો ઘણા ખેતરોના પાક બગડી જતા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શાકભાજીના પાકમાં નુકસાની થતા છૂટક બજારમાં શાકભાજીની માંગ વધી છે, ત્યારે ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહી છે. બીજી તરફ શાકભાજીના પાકમાં નુકસાની થતા છૂટક બજારમાં શાકભાજીની માંગ વધતા તેના ભાવ વધતા ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે. ભારે વરસાદના લીધે ખેડૂત તેમજ ગૃહિણીઓના બંનેના બજેટ ખોરવાઈ ગયા છે, ત્યારે ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. કચ્છનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીથી બન્યો કરોડપતિ, વર્ષે કરે છે અધધ 10 લાખની કમાણી. પ્રાકૃતિક ખેતીને અનેક ખેડૂતોએ અપનાવી છે, ત્યારે છેલ્લા 10 વર્ષથી સમગ્ર વાડીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઈ સફળ રીતે વિવિધ પાકોનું વાવેતર કરીને કચ્છભરના ખેડૂતો માટે નવી દિશા કંડારી ચૂક્યા છે. હાલ તેઓ તેલીબિયા, શાકભાજી, કઠોળ સહિતના તમામ પ્રકારના પાકનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કરી રહ્યા છે, જે ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથોહાથ વેચાણ થઈ જતું હોવાથી તેમની આવક સાથે તેમની પ્રતિષ્ઠા પણ વધી રહી છે. અરવિંદભાઈ ઝીંગાણીએ 10 એકરમાં પ્રાકૃતિક ખેતીમાં હાલ 5 એકરમાં મગફળીનું વાવેતર કર્યું, જ્યારે વર્ષભરમાં મગફળી, તલ, દિવેલા, ધાનમાં ઘઉં, બાજરો તેમજ કઠોળમાં મગ, ચોળા વગેરેનું વાવેતર સાથે મરી મસાલા તથા 20 જાતના શાકભાજીનું ઉત્પાદન પણ તેઓ કરે છે. જીવન જરૂરિયાતના મોટાભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઈ રહ્યા છે. રાસાયણિક ખાતર શરીર માટે નુકસાનકારક છે તેવા વિચારથી એક જ ઝાટકે 10 વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. પ્રાકૃતિક ખાતર માટે હાલ નાની ગૌશાળા વાડીમાં બનાવી છે, જેમાં 15-20 ગૌધન છે, જેના છાણ મૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત, ધનામૃત, બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની માંગ એટલી છે કે એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે. પાક ઉગે તે પહેલા જ ઓર્ડર મળી જાય છે અને બજારમાં માલ લઈ જવાની મથામણથી મુક્તિ છે. સાથે હાથોહાથ માલ ઊંચા ભાવે વેચાઈ જતા સારી આવક થઈ રહી છે. સુરેન્દ્રનગરથી રેશન કાર્ડનો ઢગલો મળતા ખળભળાટ. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં રેશન કાર્ડનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અંદાજે 20 થી વધુ રેશન કાર્ડનો જથ્થો કચરામાંથી મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. ઓળખના મહત્વના પુરાવો કહેવાતા એવા રેશન કાર્ડના જ થોકબંધ હાલતમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. જો કે રેશન કાર્ડનો જથ્થો કોઈ ફેંકી ગયું કે પછી ક્યાંથી આવ્યો તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસેથી કચરાના ઢગલામાંથી રેશન કાર્ડ મળી આવ્યા હતા, ત્યારે હવે નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાંથી જ રેશન કાર્ડનો જથ્થો મળી આવતા અનેક સવાલ ઉભા થયા છે. જો કે રેશન કાર્ડના માલિક કોણ છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું સરકારી અનાજનું કૌભાંડ. નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડવા મામલે મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર કૌભાંડમાં સામે આવ્યું છે કે રાજકીય કનેક્શન. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે સરકારી અનાજની હેરાફેરી કરતા 8 આરોપીઓના નામો ખુલ્યા હતા, જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 6 આરોપીઓ વોન્ટેડ છે. ફરાર થયેલા આરોપીઓમાં 1 આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર છે, 2 કોંગ્રેસ પાર્ટીના, જેમાં 1 કોંગ્રેસનો જિલ્લા પંચાયતનો પૂર્વ સદસ્ય રહી ચૂક્યો છે, જ્યારે 1 ભાજપના સુરત જિલ્લાનો કાર્યકર છે. શૈલેન્દ્રસિંહ વસાવા કે જે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાનો ઉપપ્રમુખ છે. કોંગ્રેસના આનંદ વસાવા માજી નર્મદા જિલ્લા પંચાયત સભ્યમાં છે. દોલતભાઈ જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા છે, જ્યારે મનીષ શાહ બીજેપી સુરત જિલ્લાનો કાર્યકર્તા છે. ખાનગી ગોડાઉનમાં 10,000 કિલો અનાજ જેની કિંમત 3 લાખની આજુબાજુ થાય છે, સાથે 1 ટેમ્પો પણ પકડવામાં આવ્યો છે, જેની સાથે કુલ 4,58,000નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, જે સીઝ કરવામાં આવ્યો છે. સરકારી અનાજ ભરેલો ટેમ્પો હતો તે કોંગ્રેસના આનંદ વસાવાનો હતો, અને જે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું તે ગોડાઉનમાં આમ આદમી પાર્ટીને શૈલેન્દ્રસિંહ વસાવાએ ભાડે લીધું હતું. જો કે નર્મદા જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની અને કોઈને ન છોડવાની વાત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાનો લાંચિયો અધિકારી હર્ષદ ભોજક સસ્પેન્ડ. રાજકોટને ડીપીઓ એમડી સગઠિયાની કરતૂતે રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી. હવે અમદાવાદના ગઠિયા હર્ષદ ભોજક ચર્ચામાં આવ્યો છે. રાજકોટના બનાવ બાદ પણ બાબુઓમાં કોઈ બદલાવ આવ્યો નથી અને હવે અમદાવાદ મનપા લાંચીઓ દબાજો આવ્યો છે. આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના ઘરેથી મળ્યા 2 નામી 73 લાખ રૂપિયા રોકડા. લાંચીયા હર્ષદ ભોજકના ઘરેથી 4 લાખના સોનાના બિસ્કીટ પણ મળ્યા. કેસ નોંધાયા બાદ ECB એ લાંચીયા બાબુના ઘરે તપાસ કરી 20 લાખની લાંચના કેસમાં આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયરનો ભાંડો ફૂટ્યો. અમદાવાદમાં વડીલો પાર્જિત જમીનમાં મકાનો દુકાનો મામલે અધિકારીઓએ લાંચ માંગી હતી. એન્જિનિયર આશીષ પટેલે ટીડીઓ હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી 20 લાખમાં ડીલ કરી, જે બાદ ECBના લાંચીયા ટીડીઓ હર્ષદના ઘરે તપાસમાં અનેક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા. AMC પૂર્વ ઝોન આસિસ્ટન્ટ ટીડીઓને આખરે સસ્પેન્ડ કરાયા. ગિરનાર વાદળોમાં ગાયબ. અદ્ભુત અને રમણીય નજારો ગિરનારનો છે, જ્યાં પ્રકૃતિ સુરેખાએ ખીલી ઉઠી છે.
અહીં આવો તો એવું લાગે કે જાણે આપણે વાદળ સાથે વાતો કરીએ છીએ. અહીં આવેલા પ્રવાસીઓનો આનંદ જુઓ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસાદી માહોલમાં ગિરનારની ગોદમાં આનંદ લૂંટી રહ્યા છે. હાલ વીકેન્ડમાં અહીં આસપાસમાંથી અનેક પ્રવાસીઓ ઉમટે છે. એટલું જ નહીં, દૂર દૂરથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓને અહીં આવીને પ્રકૃતિનો ખોળો ખૂંદવાનો અદ્ભુત આનંદ આવે છે. અહીં આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે. અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે એશિયાટિક સિંહોનું ઘર, સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થ સ્થાન પણ છે. આજના વેપારીઓને નુકસાન, પાણી ભરાતા પથારી ફરી ગઈ. મહેસાણામાં ભારે વરસાદ બાદ માર્કેટિંગ યાર્ડ પાણીનું યાર્ડ બની ગયું હતું. યાર્ડમાં પાણીનું રાજ ચવાતા બધો માલ સામાન પલળી ગયો હતો. વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે, જેને લઈને વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એપીએમસી અને વેપારીઓ આજે હડતાલ પાડી હતી. વિસનગર એપીએમસીમાં પાણી ભરાતા વિરોધ કર્યો. પાણી ભરાતા મોટા પાયે નુકસાન થતા રોષ વ્યક્ત કર્યો. એપીએમસીમાં ખેડૂતોનો માલ નહીં લાવવા સૂચન આપી દેવામાં આવ્યું છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનો આરોપ. ગામ 7 દિવસથી પાણીમાં ગરકાવ, 1200 વીઘા જમીન પાણીમાં. કઈક આવી હાલત આણંદના ઉંદેલ ગામની 7 દિવસથી છે. રકાબી જેવા આકારરૂપ ઉંદેલ ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી સીમ વિસ્તારના ખેતરોમાં ખેડસમા પાણી ભરાઈ ગયા. 7 દિવસ પહેલા સાથી જ પડેલા વરસાદ બાદ પાણી નહીં ઓસરતા ખેતરો બેટમાં ફેરવાયા. 1200 વીઘાથી વધુ ખેતીલાયક જમીનમાં રોપેલી ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા છે. ઉંદેલ સીમ વિસ્તારમાં એક પણ કાસ ન આવેલા હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડસમા પાણી ભરાતા ખેડૂતો, રહીશો, વિદ્યાર્થીઓની કફોડી હાલત થઈ છે. છેલ્લા 10 વર્ષથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા હજારો વીઘામાં રૂપેલી ડાંગર પાણીમાં ડૂબી ગઈ છે. સીમ વિસ્તારો ખેડસમા પાણી ભરાતા ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા નથી. પાણીના નિકાલ માટે મુખ્યમંત્રી, ધારાસભ્ય સહિત તંત્રની રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી. તો સર્વે પણ કરાયો છે. હવે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.